મુંબઈથી ભાજપના નેતા અતુલભાઈ શાહ પણ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે. અતુલભાઈ, એક તરફ ગઈકાલે ભાજપની 5 બેઠકોમાં વિજય થયું અને બીજી તરફ આજે મહારાષ્ટ્રમાં શિવસેનાના કેટલાક નેતાઓનું નારાજ થઈને સુરત પહોંચ્યું, શું આ સંયોગ છે કે પછી કંઈ બીજું? નહીં નહીં, સંયોગનો સવાલ નથી. 2 વર્ષથી 2.5 વર્ષથી જે આ સરકાર ચાલી રહી છે એમાં કોઈની સુનવાઈ નથી. જનતા તો બહુ દૂર છે, પબ્લિક ઓપિનિયન નું તો કોઈ મહત્વ જ નથી. પણ હવે તો આમદારો, એટલે અમારે અહીંયા આમદાર કે ધારાસભ્યને, ધારાસભ્યોને કોઈ ટાઈમ ના મળે, એટલા કામો થાય નહીં. અને જે કામો બી થાય એમાં મંત્રીઓ ટકા માંગે વિધાયકો પાસે. આવું તો કોઈ દિવસ આ હિન્દુસ્તાનમાં થયું નથી. આના જેવી ભ્રષ્ટ સરકાર જોઈ નથી. અને અકાર્યક્ષમ, જ્યાં મુખ્યમંત્રી 2-2 વર્ષ 3-3 વર્ષ ઘરની બહાર આવે નહીં અને ઓનલાઈન પર જે મહત્વની મિટિંગો લે આ કઈ રીતનો, અને રોજ સવારે ઉઠીને એમના પોપટ જે સવારના અહીંયા મુંબઈમાં કહેવાય છે એ શિવસેનાનો પોપટ સંજય રાઉત, એ રોજ પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારને ટોકતો અને કોઈ બી એ લોકોનું કામ થાય તેમની વિરુદ્ધ એક્શન થયું હોય, કઈ થયું હોય, બધું ઈડી ઇન્કમટેક્સ ને સીબીઆઈ ને દોષ આપવાનો આટલું જ, અને બાકી રોજ ભ્રષ્ટાચાર કરવાનો. ત્રણે પાર્ટીઓ મળેલી છે એમાં, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને શિવસેના, રોજ સાંજે હિસાબ કરવા બેસે, જેમ આપણે બિઝનેસમાં હિસાબ કરીએ. અને એ રીતે ભ્રષ્ટાચારે જ આ સરકારને 2.5 વર્ષ સુધી ટકાવી મૂકી છે, નહીં તો. પણ જનતા ત્રસ્ત છે, જનતા દુઃખી છે, જનતાને કોઈ લાગતું નથી કે સરકાર છે, અને હવે તો ધારાસભ્યોને પણ લાગતું નથી. એટલે એના રિએક્શનમાં જ આ રિએક્શન થયું હશે. ત્યાં શિવસેનામાં બી કોઈ ત્યાં દાદાગીરી ચાલે છે, ત્યાં ડિક્ટેટર ડિક્ટેટર શું કરે, સમાજ એવું ડિક્ટેટોરિયલ તો કોઈ નથી. અને એ રીતની આ જે સરકાર થઈ રહી છે, આ દિવસ આવવાનો જ હતો, થોડો વહેલો આવી ગયો છે. અને કાલે અમારી જે જીત થઈ 3-3 અને 5-5, એટલે 3-3 એટલે રાજ્યસભામાં અમે 3 ઉભા કર્યા, 3 ગયા, અને કાલે વિધાનસભામાં બી 5-5. એક જ વસ્તુ કહી દઉં કે કાલે દેવેન્દ્ર ફડણવીસે એક ટ્વીટ કર્યું છે, એમને કહ્યું છે કે આ સરકાર લોકો નું તો નારાજગી છે જ, પણ અસંતોષ વિધાયકોમાં છે, અસંતોષ ધારાસભ્યોમાં છે. એ સંતોષ ને ક્યાં ને ક્યાં કાલે આઉટલેટ મળ્યું, અને અમારી પાસે તો એક પણ વોટ હતો 5મી સીટનો, એક પણ વોટ નહીં, એ છતાં 5મી સીટ આવી છે, એ જનતાનો અસંતોષ. ઓકે, પણ આ નારાજગીનો ભાજપ કોઈ ફાયદો લેવાનો છે આવનારા સમયમાં? શું શિવસેનાથી સંપર્ક વિહોણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે? ભાજપને કોઈ તોડવી નથી, ભાજપને કશું કરવું નથી, એ એમના અંતર્ગત ઝઘડાઓથી આ સરકાર પડશે અને પછી આગળ શું થાય છે એ તો જોવાનું રહ્યું. ભારતીય જનતા પાર્ટી આમાં કશે સામેલ નથી, ભારતીય જનતા પાર્ટી એમાં માનતી પણ નથી સરકારો ઉતરાવવામાં. પણ પરિસ્થિતિઓ એ લોકોના અંતર વિરોધથી આ સરકાર પડશે એવું લાગે છે. ઓકે, આભાર અતુલભાઈ અમારા સાથે જોડા બદલ. મુંબઈ ભાજપના નેતા અતુલભાઈ શાહ કે જેઓ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્ર સરકારમાં અને શિવસેનામાં આંતરિક નારાજગી હતી, જે હવે ખુલીને સામે આવી રહી છે. જોકે ભાજપને તેની સાથે કોઈ લેવા દેવા ન હોવાની પણ સ્પષ્ટતા કરતા જોવા મળ્યા. આપણે કહી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના તમામ નેતાઓને ખાસ સૂચના આપી છે, જાણકારી મહત્વપૂર્ણ અત્યારે સામે આવી રહી છે. ધારાસભ્યો અને પ્રવક્તા સહિત તમામ નેતાઓને મીડિયા સાથે વાત ન કરવા સૂચના અપાય છે. જી હા, એક તરફ શિવસેનામાં જે આંતરિક અસંતોષ સામે આવી રહ્યો છે અને તમામની વચ્ચે મુખ્યપ્રધાનની આ સૂચના કે જ્યાં ધારાસભ્યો અને પ્રવક્તા સહિત કોઈને પણ બીજા સાથે વાત ન કરવા કહેવાયું છે.